વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે અગાઉ દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રથી આવતા ત્રણ પાટીદાર અને એક ક્ષત્રિય નેતા પણ રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ ત્યારે ભાવનગરથી આવતા જીતુ વાઘાણી અમરેલીથી પરસોત્તમ રૂપાલા જ્યારે જામનગરથી આરસી સી ફળદુ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે મધ્ય ગુજરાતથી આવતા ફક્ત વર્ષો પૂર્વે શંકરસિંહ વાઘેલા બન્યા હતા પ્રમુખ આગામી સમયમાં મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ દાવેદાર બને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તો ગુજરાતમાં સંગઠનમાં ધર્મૂર્તિ ફેરફાર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે જ્યારે મંત્રીમંડળમાં કેટલાક જે ચૂંટાયેલા સભ્યો છે સંસદમાં ચૂંટાયેલા સભ્યો છે એ કેન્દ્રીય મંત્રી મંડળમાં તેઓ સ્થાન પામી શકે છે તો બાય ઇલેક્શન જે વિધાનસભાના થયા તેમાંથી જે પાંચ કોંગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં આવ્યા અને જીત્યા તેમાંથી પણ એકાદ બેને રાજ્યના મંત્રીમંડળમાં પણ સ્થાન મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા પણ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે ગૌતમ એક તરફ એવું પણ કહેવાય છે કે રાજ્ય સરકારનું મંત્રીમંડળ પણ વિસ્તરણ પામવાનું છે તો બીજી તરફ સંગઠનમાં કયા પ્રકારના ફેરફારની આપણી પાસે સૂચનાઓ આવી છે અથવા અહેવાલો આવી રહ્યા છે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રદેશ પ્રમુખની જે પદ ઉપર બિરાજમાન હોય છે ત્રણ ટર્મની એટલે કે ત્રણ વર્ષની અવધિ જે પ્રદેશ પ્રમુખની હોય છે પરંતુ ત્રણ ટર્મ ત્રણ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે તેદુપરાંત જે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે પ્રદેશ પ્રમુખ છે તેમને રિપીટ કરવામાં આવે છે એટલે કે અત્યાર હાલ સી આર પાટીલ જે છે તેમને એક્સટેન્શન જે છે તે મળ્યું છે ત્યારબાદ હવે જે પ્રકારનું લોકસભાનું જે પરિણામ આવ્યું છે ફરી એક વખત જે સી આર પાટીલ જે છે તે નવસારી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા હતા અને તે જંગી મતોથી જીત્યા હતા ત્યારે તેમને મંત્રીમંડળમાં સ્થાન સમાવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને જો તેમને મંત્રીમંડળમાં લઈ જવામાં આવે તો સરકાર અને સંગઠનમાં પણ ફેરફાર થાય તે પ્રકારની શક્યતા જે છે તે સેવાઈ રહી છે જો કે પરિણામ આવ્યા બાદ પણ એક અટકળો જે છે તે તેજ થઈ ચૂક્યો છે કે સરકાર અને સંગઠનની અંદર મોટો બદલાવ આવે મોટો ફેરફાર થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે જો સરકાર અને સંગઠનની અંદર ફેરફાર થાય તો પ્રદેશ પ્રમુખ જે છે તે પણ બદલાય આ તે પ્રકારની શક્યતા સેવામાં આવી રહી છે વર્તમાન જે પ્રદેશ પ્રમુખ સી પાટિલ જે છે તેમના સ્થાને કોણ બની શકે તે પ્રકારની અટકળો જે છે તે થઈ ચૂકી છે એટલે કે હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે કયા સમુદાયમાંથી આવી શકે છે તેને લઈને ચર્ચા એ વેગ પકડ્યું છે મહત્વનું છે કે અત્યાર સુધીમાં એકાણું થી લઈ અને બે હજાર ચોવીસ સુધીમાં અનેક પ્રદેશ પ્રમુખો જે છે આ તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે તે પૈકીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ પ્રથમ શંકરસિંહ વાઘેલા ઓગણીસો નેવ ની અંદર પ્રદેશ પ્રમુખ હતા અને તે ક્ષત્રિય સમુદાયમાંથી આવતા હતા ત્યારબાદ વજુભાઈ વાળા પણ ક્ષત્રિય સમુદાયમાંથી આવતા જે છે તે નેતા હતા અને તેમને પ્રદેશ પ્રમુખ જે છે તે મળ્યા હતા એ જ રીતે રાજેન્દ્ર રાણા જે છે તે પણ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમુદાયથી પ્રદેશ પ્રમુખ જે છે તે મળ્યા હતા ત્યારબાદ એક ટ્રેન જે છે તે બદલાયો અને ત્યારબાદ જે પાટીદારનું વર્ચસ્વ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં વધતું ગયું ને પાટીદાર સમુદાયમાંથી આવતા પ્રદેશ પ્રમુખ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળ્યા તે અંતર્ગત વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા જે છે તે પ્રદેશ પ્રમુખ બન્યા હતા ને તેમ ત્યારબાદ કહી શકાય કે આરસી ફળદુ જે જામનગરથી આવતા આરસી ફળદુ જે છે તે પાટીદાર સમુદાયમાંથી આવતા તેમને પ્રદેશ પ્રમુખનું સ્થાન જે છે તે મળ્યું હતું અને ત્યારબાદ જીતુ વાઘાણી એટલે પાટીદાર આંદોલનનું ફીક ચાલતું હતું અને તે અર્ષામાં પાટીદાર સમુદાયની માંગ પણ હતી અને માંગને આધારે ભારતીય જનતા પાર્ટીએ ના નાડી જે છે આ તે ચેક કરીને ત્યારબાદ જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ જે છે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી એટલે આમ પાટીદાર સમુદાયના ત્રણ જેટલા જે પ્રદેશ પ્રમુખ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને એ જ રીતે ક્ષત્રિય સમુદાય તેમાંથી આવતા ચાર જેટલા જે જે નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ પ્રમુખ તરીકે મળ્યા હતા આ તમામ નેતાઓની વાત કરવામાં આવે તો તેમાંથી જે સૌરાષ્ટ્રમાંથી ત્રણ ચાર જેટલા જે નેતાઓ છે એટલે ક્ષત્રિય સમુદાયના અને ત્રણ પાટીદાર સમુદાયના નેતાઓને પ્રદેશ પ્રમુખ તરીકેનું સ્થાન જે છે તે મળી ચૂક્યું છે એ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા અને ત્યારબાદ અત્યારે હાલ વર્તમાન જે પ્રદેશ પ્રમુખ જીઆર પાટીલ છે તેમને સ્થાન મળ્યું છે ત્યારે હવે પછી પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હોઈ શકે છે તેની અટકળો તે થઈ શકે એટલે કે ઉત્તર ગુજરાતમાંથી કોઈ આવ્યું નથી ઉત્તર ગુજરાત માંથી પણ હોઈ શકે છે મધ્ય ગુજરાતમાંથી પણ કોઈ ભારતીય પ્રમુખ મળ્યું નથી લોટરી લાગે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે પરંતુ કહી શકાય કે સંગઠન અને સરકારમાં જે બદલાવ આવશે મોટા બદલાવો જે છે તેની આશા અને અપેક્ષા જે છે તે સેવામાં આવી રહી છે ત્યારે હવે કોણ પ્રદેશ પ્રમુખ બનશે અને કેવા બદલાવ આવશે તે સમય નક્કી કરશે ગુજરાતમાંથી સી આર પાટીલને મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એવી એક ચર્ચા છે આ સિવાય બીજા કયા સભ્યો છે જે પચીસ સીટોમાંથી ચૂંટાઈને આવેલા છે જે કેન્દ્રમાં જઈ શકે છે ચોક્કસથી અત્યારે હાલ જે કહી શકાય કે સાત જેટલા જે મંત્રીઓ જે છે તે બે હજાર જે ઓગણીસની જે નરેન્દ્ર મોદીની સરકાર હતી તેમાંથી ગુજરાતમાંથી જે ચૂંટાયેલા હોય કે રાજ્યસભામાંથી ગયેલા હોય તેમને સમર્થન જે છે તે મળ્યું હતું ને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં તેમને સ્થાન મળ્યું હતું તે પૈકીના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેમની પણ એક પ્રબળ શક્યતા જે છે અ સેવામાં આવી છે કે તેમને પણ એક મહત્વનું પદ જે છે તે ફરી એકવાર નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મળી શકે છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે એ જ રીતે મનસુખ માંડવિયા પણ મંત્રી હતા તેમને હવે પછીની કઈ તક મળે છે કે તેમને કયું પદ મળે છે આ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે છે પરંતુ તેમનું પણ સેવામાં આવી છે એ રીતે પરસોત્તમ રૂપાલાનું પણ શક્યતા દેવસિંહ ચૌહાણની તો તેમને પણ ફરી તક મળે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મળેલી છે અગાઉ સાત મળ્યા હતા સાત જેટલા કેન્દ્રીય મંત્રી હતા કે જે ગુજરાતમાંથી ચૂંટાયા હતા રાજ્યસભાના સાંસદ હતા અને તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું ત્યારે હવે વધુ એક વખત આ કયા કયા નેતાઓ

વાત કરીએ કેન્દ્રીય મંડળની તો અત્યારે હાલ જે જે રિસપ્લિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાંચ જેટલા નેતાઓને સમાવવામાં આવ્યા હતા તેમાં બે કેબિનેટ મંત્રી તો રૂપાલા હતા માંડવીયા હતા તે ઉપરાંત ત્રણ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે ત્રણે ત્રણ નેતાઓ જે છે તે ઓબીસી સમુદાયમાંથી આવતા હતા તેમાંથી દેવસિંહ ચૌહાણ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જે ઓબીસી સમુદાયમાંથી આવે છે એ જ રીતે મહેન્દ્ર મુજપરા જે છે તેમનો સમાવેશ જે છે તે ત્યારે કરવામાં આવ્યો હતો અને તે પણ કોળી સમુદાયમાંથી આવે છે દર્શનાબેન જરદોસ્ત જે છે તે સુરતમાંથી આવ્યા હતા અને તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ મહેન્દ્ર મુજપરા અને દર્શનાબેન જરદોશને ટિકિટ નથી મળી અને તે તે તેમની તેમની નેતાઓ જે જે છે 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 બન્યા એટલે કે 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 ત્યાં ઉડી રહ્યો આમના સ્થાને હવે નવા કોણ બની શકે પરંતુ શક્યતા એક સેવાઈ રહી રાજ્યસભાના જે સાંસદ તરીકે અત્યારે હાલ જે વિદેશ મંત્રી એસ જયશંકર છે એટલે કે તેમની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે તેમને વિદેશ મંત્રી તરીકે યથાવત રાખે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે એ જ રીતે પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે જેપી નડ્ડા એ પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે એટલે કે તેમને પણ જો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે કારણ કે તેમનું પણ પદ જે છે તે એક્સટેન્શન જે છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક્સટેન્શન થયા બાદ તેમને ફરી જે છે અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યથાવત જે છે તે રાખવામાં આવ્યા હતા એટલે કે એક શક્યતા એ પણ સેવાઈ રહી છે કે જો તેમની સ્થાને બીજા કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બને છે તો તેમને પણ ગુજરાતમાંથી તક મળી શકે છે અને ગુજરાતમાંથી બનતા કેન્દ્રીય મંત્રીમાં સ્થાન મળી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન મળે તે પ્રકારના પણ એક એનળ વર્તાઈ રહ્યા છે એટલે કે આમ આ સમીકરણો જે છે તે થઈ રહ્યા છે જોવામાં આવી રહ્યા છે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના આ જે મંત્રીમંડળની અંદર પણ મોટો બદલાવ જે છે આ તે જોવાઈ રહ્યો છે અને તેની પણ શક્યતા જે છે આ તે સેવામાં આવી રહી છે કારણ કે ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને બે હજાર પાંચ જેટલા નેતાઓ જે છે તે રાજીનામું આપ્યું હતું પાંચ જેટલા નેતાઓ જે રાજીનામું ચાર જે છે તે કોંગ્રેસના ધારાસભ્યો હતા કે જે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે તેમાંથી સૌથી બે મોટા દિગ્ગજ નેતા કહી શકાય એવા અર્જુન મોઢવાડિયા જે છે તે પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા સત્તર જે ધારાસભ્યો જે છે તે કોંગ્રેસને મળ્યા હતા તે પૈકીના અર્જુન મોઢવાડિયા જે છે તે હતા પરંતુ તેમને પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી ભારતીય જનતા પાર્ટી પોરબંદર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડાવી એક લાખની સમગ્ર માહિતી આપવા માટે તો શક્ય છે કે જે પાંચ બેઠકો છે તેમાંથી કોઈ એક કે બે વ્યક્તિ રાજ્યના મંત્રીમંડળમાં પસંદગી પામી શકે છે